નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે વેદોનો દિવ્ય સંદેશ ભાગ 2 આત્મબળ. ગાયત્રી મહામંત્રનો ઉચ્ચારણ અમારી સાથે સાથે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. યજુર્વેદ 34:2 શ્લોકનો ભાવાર્થ. મન દ્વારા જ પારલૌકિક સાધન તથા લૌકિક સુખ પ્રાપ્ત થાય છે. આ પ્રાણી માત્રની અંદરમાં સમાયેલું છે, એટલા માટે આપણું મન શુભ અને કલ્યાણકારી વિચારોમાં હંમેશા કાર્યરત રહે. યુગઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ વિશેષ સંદેશ આપતા જણાવે છે કે અનેક પુણ્ય કર્મોના ફળ સ્વરૂપે જ આપણને માનવ જીવન પ્રાપ્ત થાય છે. આ માનવ જીવનને એ સત્કર્મો માટેનું સાધન છે. તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી જ મનુષ્ય શાશ્વત આનંદ પ્રાપ્ત કરી શકે છે. વેદનો ઉપદેશ છે કે આ મનુષ્યમાં હંમેશા તેની પ્રગતિ થતી રહે, તે ક્યારેય પતનની ખાઈમાં ધકેલાઈ ન જાય. તે પુરુષાર્થ, ઉત્સાહ અને સ્વાવલંબી જીવનનો આશ્રય લઈને જીવનને અમર બનાવે, મૃત્યુના બંધનો તોડી નાખીને સદાને માટે પ્રગતિ પથ પર આગળ વધતો રહે અને દીર્ઘાયુષ્યને પ્રાપ્ત કરે. કાર્ય સિદ્ધિ મેળવવાનું મુખ્ય સાધન છે માનવીનું દ્રઢ મનોબળ. દ્રઢ મનોબળ વાળો મનુષ્ય જે કોઈ કાર્યની શરૂઆત કરે છે તેને પૂર્ણ કરીને જ જંપે છે. કાર્ય કરવાની લગ્ની, અતૂટ વિશ્વાસ અને નિષ્ઠા તેને સફળતા અપાવે છે. આવા મનુષ્યને ધન, ઐશ્વર્ય, વિદ્યા વગેરે બધું જ પ્રાપ્ત થાય છે. દ્રઢ નિશ્ચયની મહાન શક્તિ અશક્ય લાગતા કાર્યોને પણ શક્ય બનાવી દે છે. દ્રઢ નિશ્ચય મનુષ્ય પોતાના પ્રગતિ પથ પરથી ક્યારેય ભ્રમિત થતો નથી. મોટા પર્વતો પણ તેનો નિર્ણયની આડે આવી શકતા નથી. સૂર્યના કિરણો પણ તેના નિશ્ચયની સામે ઝાંખા પડીને કાપવા લાગે છે. આ રીતે પ્રચંડ મનોબળ અને દ્રઢ નિશ્ચયથી મનુષ્ય તમામ પ્રકારના ભૌતિક સુખો પ્રાપ્ત કરી શકે છે. એટલું જ નહીં, પરંતુ તેને પોતાના સત્કર્મો તથા દિવ્ય ભાવનાઓના આધારે અનેક પ્રકારના સુખ સાધનો પણ પ્રાપ્ત થતા હોય છે. આપણા કર્મોના આધારથી જ આપણે ભાવિ જીવનનું નિર્ધારણ થાય છે. મનોબળની દ્રઢતા ત્યારે શક્ય છે જ્યારે આપણું મન શુદ્ધ, સ્વસ્થ, નિર્દોષ અને પવિત્ર હોય છે. આપણા વ્યક્તિગત અને સામૂહિક જીવનમાં જો આપણે સુદૃઢ, શ્રેષ્ઠ, ઉન્નતિ અને ઐશ્વર્યવાળા બનવા ઈચ્છીએ તો મનની દિવ્ય શક્તિને આપણે ઓળખવી જ પડશે અને મનમાં ભરાયેલા કચરો, ગંદકી અને કુવિચારોને દૂર કરવા જ પડશે. આપણો શરીર અને મન, સાધ્ય અને સાધનો તથા મનુષ્ય અને સમાજ બધાને સ્વસ્થ, શુદ્ધ, નિર્બળ અને પવિત્ર રાખવા જરૂરી છે. લૌકિક તથા પારલૌકિક, વ્યક્તિગત તથા સામાજિક બધા જ પ્રકારની સફળતાઓ માટે પવિત્રતા તથા નિર્ભરતા ખૂબ જ જરૂરી શરત છે. બધા જ દૈવીય ગુણોની યોગ્ય અભિવ્યક્તિ જ મનની નિર્ભરતાનું સાચું સ્વરૂપ છે. નિર્ભરતા અર્થાત સ્વસ્થતા, સ્વસ્થતા અર્થાત સાત્વિકતા અને સાત્વિકતા અર્થાત પરમાત્માના સ્વાગત માટેની સિદ્ધિ. એનાથી ઉલટું મલિનતા એટલે આત્મગ્લાની અને તપો ગુણ. મલિનતા એટલે ઈશ્વર માટેનું બંધ પ્રવેશદ્વાર. મલિનતા એટલે આત્માનો નાશ અને સમાજની આત્મહત્યાનો માર્ગ તરફનું પ્રયાણ. મનુષ્ય મનની નિર્મળતા રાખવી કે પછી મનની મલિનતાને સ્વીકારવી તેનો નિર્ણય તો તેણે પોતે જ નક્કી કરવાનો છે. પોતાની વિવેક બુદ્ધિથી જાતે જ નક્કી કરવું પડશે કે તે કેવો માર્ગ પર ચાલવાનું પસંદ કરે. મનને શુભ અને કલ્યાણદાયક વિચારોનું તીર્થસ્થાન બનાવીને જ લૌકિક અને પારલૌકિક આનંદની અનુભૂતિ કરી શકાય છે. જય ગુરુદેવ.